કાર્યકર્તાઓનો પણ સીએમએ આભાર માન્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે આભાર વ્યક્ત કર્યો છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આભાર વ્યક્ત કર્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે મતદારોનો આભાર માન્યો છે તો કાર્યકર્તાઓનો પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે આભાર વ્યક્ત કર્યો છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલે મતદારોનો આભાર માન્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદ યોજી હતી અને ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે મતદારોનો આજે આભાર વ્યક્ત કર્યો અને આ સાથે કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે પત્રકાર પરિષદ યોજી જેમાં કાર્યકર્તાઓનો અને આ સાથે મતદારોનો આભાર માનવામાં આવ્યો છે કાર્યકર્તાઓનો પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે આભાર માન્યો પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી મતદાનનું જે પરિણામ આજે જાહેર થયું જેમાં ગુજરાતમાંથી પચીસ બેઠકો ભાજપને મળીને આ સાથે એક બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે ત્યારબાદ પત્રકાર પરિષદ યોજવામાં આવી છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓનો આભાર માન્યો તો આ સાથે જ તેઓએ મતદારોનો પણ આભાર માન્યો મતદાનનું પરિણામ થયું ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રફુલભાઈ ત્રિવેદી જે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે આ સાથે ઘનશ્યામભાઈ ગૌસ્વામી જે વરિષ્ઠ પત્રકાર છે અને આ સાથે રમેશભાઈ વોરા કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી રાજુભાઈ મહેતા જોડાઈ ગયા છે જે પ્રફુલભાઈ તમને પૂછવા સંજયભાઈ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે જે પ્રફુલભાઈઓ તમને પૂછવા માંગીશ કે કોંગ્રેસના આક્ષેપ છે કે ભાજપે મુદ્દા ભટકાવવાના કામ કર્યા છે હવે અત્યારે પાર્ટીઓ એક જે પ્રચાર તંત્ર હતું એ ચોક્કસ મુદ્દાઓ ઉપર વળગી રહ્યું નહોતું એટલા માટે એ લોકો કહે છે કે મુદ્દાઓ ભટકી રહ્યા છે રામ જન્મભૂમિનો મુદ્દો પહેલા એમણે ઉપાડ્યો પ્રાણ પ્રતિષ્ઠાનો પરંતુ એ રામ મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ભાજપના મનમાં એવું હતું કે આનાથી એક આખા દેશની અંદર લહેર પેદા થઈ જશે અને એ લહેરની અંદર ભાજપ બહુ જ સરળતાથી પોતાને જોઈતી બેઠકો મેળવી લેશે પરંતુ એ જે કાર્યક્રમ હતો એ કદાચ થોડો વહેલો હતો કે પછી એકનો એક હથિયાર વારંવાર ના વપરાય એ સિદ્ધાંત હતો ગમે તે હોય પરંતુ આ મુદ્દો લાંબો ના ચાલ્યો એટલે આ વખતનું જે ઇલેક્શન છે એ કોઈ પણ લહેર વગર નહોતું બે હજાર ચૌદનું જે ઇલેક્શન હતું બે હજાર ચૌદની જે ચૂંટણી હતી એ મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિરોધી લહેર ઉપર આવી હતી તમે અન્ના હજારે એ આંદોલન કર્યું હતું લોકપાલ લાવો ને લોકાયુક્ત લાવો ને ત્યારબાદ રામદેવ બાબાએ રામલીલા મેદાનની અંદર બહુ મોટું સંમેલન કર્યું હતું આ બધાના કારણે અને જે કોંગ્રેસના ભ્રષ્ટાચારો હતા જે સીએજીના રિપોર્ટમાં ઉપસી આવ્યા હતા એને ચગાવવામાં ભાજપને બહુ જ સરળતા થઈ ગઈ હતી એટલું જ નહીં મોંઘવારી સામે એમને બહુ મોટું આંદોલન છેડ્યું બટાકા રીંગણાને દૂધીના હારડા પહેરી અને મોટા નેતાઓ રોડ ઉપર આવ્યા હતા સ્મૃતિ ઈરાનીજી ગેસના બાટલા લઈને આવી ગયા હતા એટલે આ બધી જ બાબતે એક બહુ મોટી લહેર પેદા કરી અને એમાં અને સારી એવી બહુમતી મળી ત્યારબાદ જે બે હજાર ઓગણીસનું હતું પુલવામા અને બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇકને કારણે એક રાષ્ટ્રપ્રેમની એક બહુ મોટી લહેર ઊભી થઈ ગઈ હતી દેશની અંદર આ વખતનું ઇલેક્શન એવું હતું કે કોઈ પણ લહેર વગર હતું નંબર વન બીજું કોઈ એવો મોટો મુદ્દો નહોતો જ્યારે વિરોધ પક્ષ છે ને ચોક્કસ મુદ્દાઓને વળગી રહ્યું એણે બેરોજગારી મોંઘવારી અને ભાજપ આવશે તો બંધારણ બદલશે આ ત્રણ મુદ્દાઓને છેક સુધી એ લોકો પકડી રાખ્યા હતા જેને કારણે અને બીજું જાતિગત વસ્તી ગણતરી આ ચાર મુદ્દાઓને એ લોકો વળગી રહ્યા હતા એને બહુ બદલા 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 બદલ નહોતી કરી અને એમના જે ભાષણો હતા પછી રાહુલ ગાંધીના હોય પ્રિયંકાના હોય કે અખિલેશ યાદવના હોય એ લોકો એ ચોક્કસ મુદ્દાઓ ઉપર જ હતું જ્યારે ભાજપમાં છે એ થોડા થોડા મુદ્દાઓ છે એ ચેન્જ થયા હતા રામ મંદિરનો મુદ્દો આવ્યો પછી ઘણા બધા મુદ્દાઓ છે એ છેલ્લે છેલ્લે તો પછી માંસ મછલી મટન મંગલસૂત્ર અને મુજરા બધા કદાચ મ એટલે સિંહ રાશિનું વધારે મુદ્દાઓ આ વખતે ચી ગયા એટલે એ વિરોધ પક્ષ છે એ તો આક્ષેપ કરે અને દરેક બેઠક પર પાંચ લાખની લીડ થી જીતવાનો દાવો કર્યો હતો પરંતુ એક બેને ભાજપનો જે તોડ્યો છે જેમ કે ગુજરાતમાં પચીસ બેઠક પર ભાજપ ની જીત થઈ પરંતુ બનાસકાંઠાની બેઠક એવી છે જ્યાં કોંગ્રેસ ની જીત થઈ છે તેને લઈને આપનું શું કેવું છે ના ઘણી બેને જે રીતે હમણાં એમણે વાત કરી મીડિયા સાથે વાત કરી કે એ ગામો ગામ જે બનાસકાંઠા જે વિસ્તાર હતો એ ગામો ગામ એ બેને પોતે જાતે પ્રચાર કર્યો હતો અને એના સપોર્ટમાં પણ આખું કોંગ્રેસ ઉતરી પડ્યું હતું પ્રિયંકા ગાંધી પડતા ત્યાં આગળ એને પબ્લિક મિટિંગ કરી હતી એટલે અને એ એ બેન લોકલ પાછા ધારાસભ્ય બી હતા ત્યાંના એટલે એ એમનો મોટો બેનિફિટ મળ્યો અને એને લોકલ આખા બનાસકાંઠા જિલ્લામાં ગામના સરપંચને પણ એ નામ દઈને બોલાવતા હતા બેન એટલા ત્યાં આગળ પોપ્યુલર હતા અને એ હિસાબે એમને ત્યાં આગળ અને ક્યાંક ને ક્યાંક ભાજપે જે રીતે કાર્ય કરો જ્યાં ત્યાં આગળ જે કામ કરવામાં જે ઢીલાસા રાખી છે એમાં ખાસ કરીને જો ત્યાં ઠાકોર વોટ વધારે હતા એમાં ભાઈ આપણા ધારાસભ્ય ગાંધીનગરના ધારાસભ્ય ઠાકોર ત્યાં જઈને એ પ્રચાર એમને કરેલો હતો પણ એ કંઈક સફળ એટલા બધા ત્યાં આગળ એમને સફળતા મળી નહીં અને એ કહે છે કે ત્રીસ પાંત્રીસ હજાર વોટથી કંઈક એ લોકો ગનીબેન બેન વિજય થયા છે એટલે ક્યાંક ને ક્યાંક ભાજપે ત્યાં આગળ ભૂલ કરીએ છે ક્યાંક કોઈ કોઈ એમના ભાષણોમાં ક્યાંક બોલવામાં ભૂલ થઈ હોય કાં તો કાર્યકરોની નબળાઈ હોય એ રીતે ક્યાંક ને ક્યાંક ત્યાં આગળ એમને પછાત ખાધી એ તો સર ઓપન જ વસ્તુ છે એટલે એમાં તો કોઈ કંઈ ખાનગી વાત છે નહીં પણ જે આખા ગુજરાતમાં જે જોઈએ જે વોટિંગની અંદર એ ગુજરાતમાં ઘણો માર પડ્યો છે ભાજપને જે ગઈ વખતે જે છવ્વીસ બેઠકોમાં ગઈ વખતે જે વોટ મળ્યા હતા એના કરતા ઘણા વોટ આજે ઓછા મળ્યા છે હમણે સી આર પાટીલ સાહેબે હમણે ત્યાં આગળ કાર્યકરોને સંબોધ્યા કમલમ ખાતે એમને પણ એ વાત કરી કે ભાઈ અમે ત્રણ લાખથી આટલી બેઠકો જીત્યા પાંચ લાખથી આટલી બે સાત લાખથી આટલી બેઠકો જીત્યા ના ચોક્કસ બે ચાર બેઠકો એ આપણા ગાંધીનગરની બેઠક છે એ પણ ગઈ વખતે વધારે અમિતભાઈ જીત્યા છે એ હકીકત જે સાચી વાત છે એ સાચી વાત છે જે ખોટી વાત છે ભાજપ પર સ્વીકારવા તૈયાર નથી તકલીફે છે જે એમના એ પ્રવક્તા બેઠા છે એ ખોટી વાત તો સ્વીકારવા તૈયાર નથી કે ના અમે હાચાજીએ પણ એ વાત સ્વીકારવી જોઈએ કે ભાઈ આ જે સત્ય હકીકત છે એ સત્ય હકીકત છે જ આ તમારી આથી બેઠક ગઈ જ એક બેઠક ગઈ તો ગઈ એ એ સ્વીકારો તમે પણ પછી વાતમાં ઊંસાતુસી કરવી અને પોતાને એ કરવું એ બરાબર નથી એમ એટલે ભાજપ આ માર ખાય છે આ જે જે ભાજપમાં ટોપના જે નેતાઓ જે છે એ એટલા સ્વયંવાળા નેતાઓ છે બોલવામાં બધી રીતે બરાબર અને નાના કાર્યકરને નાના માણસને પણ એ લોકો બહુ સારી રીતે ટ્રીટ કરતા હોય છે જ્યારે આ નીચા કાર્યકરો છે એમાં થોડી ને અહંકાર આવી ગયો હોય છે કે ભાઈ અમારી પાસે સત્તા છે અમે આમ છીએ તેમ છીએ એમાં આ બધા માર ખાતા હોય છે અને એમ જ આ ભાજપનો ભોગવવાનું એમ જ આવે છે જી જે સંજયભાઈ હું તમને પ્રશ્ન પૂછવા માંગે છે કે ભાજપ ઓવર કોન્ફિડન્સના કારણે આ प्रकारे એક સીટ તને ગુમાવવાનો વારો આવ્યો તેના લઈને આપનો શું કહેવું છે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી બંને પ્રેસ કોન્ફરન્સ કરી આપે બરાબર સાંભળી પણ હશે એણે કીધું પાટીલ સાહેબે સ્પષ્ટતા કરી કે અમારી કંઈક ભૂલ થઈ હશે અથવા કોઈ વર્ગ કેટલોક વર્ગ જે હશે મતદારનો એ નારાજ થયો હશે એ નારાજગી કે ભૂલ ગોતવામાં આવશે અને ફરી પાછું ચૂંટણીના રણમેદાનમાં જઈને ફરી એ મત અંકે કરવામાં આવશે એ એ જનતા જનાર્દનનો જે ચુકાદો હોય દરેક જણે માથો ચડાવવો જોઈએ

પ્રશ્ન પૂછવા માંગીશ કે ભાજપે પચીસ બેઠક જીતી છે ગુજરાતમાંથી અને એક બેઠક ને લઈને કેટલી ખુશી છે ચોક્કસથી બે ચૌદ અને ઓગણીસ એટલે દસ વર્ષના શાસન પછી કોંગ્રેસને મળી રમેશભાઈ હું તમને રોકવા માંગીશ જવાબ જણાવશો હા એટલે દસ વર્ષ પછી અગિયાર માં વર્ષે એટલે દસ વર્ષ ભારતીય જનતા પાર્ટી નું શાસન પછી અત્યારે બે હજાર ચોવીસની અંદર ગુજરાતમાં પહેલી સીટ ગનીબેનની બનાસકાંઠામાંથી મળી છે એની મને પોતાને અને સમગ્ર કોંગ્રેસ પરિવાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકર્તા અને હોદ્દેદારોને એક ખુશી છે અને આ ખુશીના પ્રસંગે ગનીબેનને પણ અભિનંદન આપીએ છીએ હવે વાત એ રહી કે ભારતીય જનતા પાર્ટીએ જે પાંચ લાખની વાત કરી હતી દરેક લીડ સાથે જીતવાની દરેક સીટ અને છવ્વીસે છવ્વીસ સીટની જે દાવો કર્યો હતો એ દાવો તો અત્યારે નિષ્ફળ સાબિત થયો છે કે પચીસ તો એમણે એ એક સુરતની સીટ બાદ કર્યા પછી એટલે ચોવીસ ઉપર એમણે પરફોર્મન્સ કર્યું અને ચોવીસની અંદર એમણે ચોવીસમાંથી ચોવીસ મળી હવે બે સીટ જે રહી એમાંથી એક સીટ તો એમને બિનહરીફ ચૂંટાઈ ગયા હતા અને એક સીટ ઘણીબહેનની એમણે મળે તેની એમને ખુશી છે પરંતુ જે ગુજરાતની અંદર અમારા કોંગ્રેસના સાતથી આઠ ઉમેદવારો એ જે સારું પરફોર્મન્સ કર્યું છે એ ઇલેક્શન પૂર્ણ થશે એટલે એનો મતનો આંકડો આવશે એટલે ખ્યાલ આવશે કે ભારતીય જનતા પાર્ટીએ એક સીટ તો ગુમાવી છે પરંતુ જે સાત સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ એ જમીન સ્તર ઉપર નાનામાં નાના કાર્યકર્તા સુધી પહોંચી નાનામાં નાના લોકો સુધી પહોંચી અને બે હજાર ચોવીસની અંદર લોકસભાના ઇલેક્શનની અંદર જે પ્રચાર કર્યો છે એના અંદર અમે કેટલા પર્સન્ટેજ સુધી પ્રજા સુધી પહોંચી ચૂક્યા છે એ જ્યારે રિઝલ્ટ આવશે અને આંકડો આવશે ત્યારે ફાઇનલ થશે પરંતુ આજના દિવસે હું સંજીવભાઈ મારી સાથે બેઠા છે ત્યારે હું એવું કહું કે આ એક સીટ ગઈ છે એ તમારા માટે બહુ ચિંતાનો વિષય છે અને આવનાર દિવસોની અંદર અમે બહુ સારા રિઝલ્ટ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ સારું પરફોર્મન્સ કરશે અને આવનાર દિવસોની અંદર ગુજરાતની અંદર સત્તા પણ હાસિલ કરશે તેવું હું આજના દિવસે એમને કહું છું

એકસો છપ્પન ધારાસભ્ય દરેક જિલ્લામાં છેક સુધીનું અમારું નેટવર્ક છે એક બેઠક અમે કોઈ કારણસર હારી ગયા એનો અર્થ એવો નથી કે આખું રાજ્ય અમે હારી ગયા છીએ ભાઈ આખા રાજ્યમાં તો ભાજપનો ભગવો અત્યારે લહેરાયેલો જ છે અને ભાજપનો ભગવો ગુજરાતમાં કાયમ રહેશે પચીસે પચીસ સીટ ઉપર તમે જે જીત મેળવી છે એ જીતની અંદર જો તમને આટલો અહમ હોય તો પછી પાંચ લાખ લાખ પાંચ લાખ લાખ પાંચ લાખો છે સ્વીકારો અને ચારસો પર જે વાત કરી હતી આપણે તંદુરસ્ત તંદુરસ્ત ચર્ચા કરીએ અને એનો આખું એનાલિસિસ કરી અને તાગ મેળવવાનો પ્રયત્ન કરીએ જેથી લોકોને એક આપણે ચર્ચા કરીએ છીએ ડિબેટ કરીએ છીએ અને સારી માહિતી મળે અને તમે દુખ દાવું જોઈએ એની જગ્યાએ રમેશભાઈ તમે સપના જોતા હોય તો કોઈને વાંધો નથી કારણ કે સપના ઉપર જીએસટી નથી દરેક વ્યક્તિને સપના ઉપર જીએસટી નથી આ ચાલો જી

એક મોડલ સ્ટેટ છે હિન્દુત્વની પ્રયોગશાળા ગણાય છે અને બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠક મળી હતી એટલું જ નહીં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ જે અત્યારે ભાજપના ટોપના લીડર છે એ બંનેનું હોમ સ્ટેટ છે એટલે ભાજપ દાવો કરે કે છવ્વીસમાંથી છવ્વીસ મેળવશું અને પાંચ લાખની લીડ સાથે મેળવશું એ એને ચોક્કસપણે આત્મવિશ્વાસ હતો કારણ કે તમે ચૂંટણી પહેલાંનું વાતાવરણ જુઓ ને તો એમ લાગે કે આ સૂતા સુતા જીતી જશે ભાજપ કોઈ કોઈ પ્રશ્ન જ નહોતો કશું જ નહોતું પરંતુ ચૂંટણી જાહેર થઈ ત્યારબાદ શું થયું કે ઇન્ડિયા ગઠબંધન રચાશે જ નહીં એવું એક આશાવાદ હતો એના પર પાણી ફરી ગયું કારણ કે કોંગ્રેસ છે સમાજવાદી પાર્ટી છે આમ આદમી પાર્ટી છે એ લોકોએ બહુ જ સરળતાથી ને કોઈ પણ ઝઘડા વગર સીટોની વહેંચણી કરી પહેલી વખત આવું બન્યું નહીં તો સીટોની વહેંચણીમાં અહમ ટકરાય ઝઘડા થાય મારું તારું થાય ખેંચતાણ થાય અને ઇન્ડિયા ગઠબંધન તૂટી પડે પણ એવું ના થયું એ એક સૌથી પહેલું ચિહ્ન છે બીજું એ છે કે ચૂંટણી જાહેર થઈ ગયા પછી જ્યારે પ્રચાર ચાલુ કર્યો ત્યારે પુરુષોત્તમભાઈ રૂપાલા જે બહુ જ સારા વક્તા છે પીઢ નેતા છે ખૂબ જ કસાયેલા છે ખૂબ જ અનુભવી છે પરંતુ એમને એક સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ છે કે રોટી બેટીના વ્યવહારોની જે વાત કરી અને તે ક્ષત્રિયોની એક જે સન્માન છે એને એક કુઠારાઘાત થયો એ એમનું સન્માન ગવાયું અને એક ક્ષત્રિય આંદોલન થયું એ એક નવો આખા જે વાતાવરણ હતું એમાં અચાનક જ આ થયું અને એક નવો રંગ ઉમેરાઈ ગયો ઇલેક્શનમાં અને ચાલુ ચૂંટણીએ ઘણું બધું એવું બન્યું કે જેને જેને કારણે ચૂંટણીમાં વાંકો આવ્યા જે સીધી સીધી સટ જશે એવું લાગતું હતું મેં એક ડિબેટમાં જયારે કહ્યું કે ચૂંટણી રસાકસી ભરી અને રસપ્રદ હશે ત્યારે મારી સાથે બેઠેલા ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે બિલકુલ રસાકસી નહીં હોય બધું સરળ હશે પરંતુ એટલા બધા વળાંકો આવ્યા દાખલા તરીકે પહેલો વળાંક આવ્યો એસબીઆઈના બોન્ડ બાર પાડવા બોન્ડનો જે મુદ્દો આવ્યો એ એ આખો ચર્ચામાં આવ્યો ત્યારબાદ જે કોરોનાની વેક્સિન હતી એનો મુદ્દો આવ્યો એક પછી એક મુદ્દાઓ છે એ આવતા રહ્યા ક્ષત્રિય આંદોલન એટલે આ આખું જે વાતાવરણ છે ને એ ધીરે ધીરે દોહળાતું ગયું બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધન છે ચોક્કસ મુદ્દાઓ સાથે પ્રજાની વચ્ચે ગયું અને સૌથી મોટો મુદ્દો એ છે કે જ્યારે દસ વર્ષનું શાસન હોય ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી સ્વાભાવિક રીતે જ લોકોના મનની અંદર રૂપે બહુ થઈ ગયું હવે આપણે બીજો પ્રયોગ કરીએ હવે બીજા એટલે એ જે એન્ટી ઇન્કમ્બન્સી છે એને બહુ મોટી અસર કરી ભાજપ છે એ હંમેશા કોઈ પણ ચૂંટણી આવે ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી સામે બહુ જ સચેત છે ગુજરાતની અંદર આટલા વર્ષોનું શાસન આવે એટલે સ્વાભાવિક રીતે એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ જ હોય પરંતુ જુઓ કે વિધાનસભાની અંદર એ લોકોએ પ્રયોગ કર્યો અને સરકાર બદલી નાખી મોટાભાગના ઉમેદવારો બદલી નાખ્યા અને એન્ટી ઇન્કમ્બન્સીને અલગ રીતે એમણે ખાવાઈ દીધી કે જૂનો ચહેરો જ ના આવે એટલે નવું એટલે પહેલાંનું જે અસંતોષ હોય એ એક બાજુ હડસેલાઈ જાય એટલે એન્ટી ઇન્કમ્બન્સીના અનેક રસ્તાઓ ભાજપ પાસે છે પરંતુ આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી એટલી બધી પરાકાષ્ટાઇ આવી ગઈ કે એમની વિરોધના મતો છે એ બહુ જ ક્રિએટ થઈ ગયા અને એમના વિરોધના મતો અલગ અલગ પક્ષોમાં જે વહેંચાઈ જતા હતા એને બદલે ઇન્ડિયા ગઠબંધન થયું એને વહેંચાઈ જવાને બદલે ચોક્કસ પક્ષના ખાતામાં ગયા એટલે આખા જે આંકડાઓ છે એ ફરી ગયા તમારો જે એક્ઝિટ પોલ છે એની પોલમ પોલ ખુલ્લી પડી ગઈ બધાએ ત્રણસો પચાસ થી ઉપર બતાવી હતી સીટ અને બીજા દિવસે શેર બજાર ભડકે એ એ જે પોલ પોલમ પોલ પણ અત્યારે ખુલ્લી પડી ગઈ જી ચોક્કસ જી ઘનશ્યામ ભાઈ હું તમને પૂછવા માંગીશ કે આ વખતે જે ચૂંટણી યોજાઈ તે કયા મુદ્દાને અનુલક્ષીને રહી અને આ વખતની ની ચૂંટણીમાં કયો મુદ્દો મહત્વનો રહ્યો મોઘવારીની જે સાહેબે વાત કરી મોઘવારી બેરોજગારી ની બેરોજગારીનો બહુ મોટો પ્રશ્ન હતો નાના માણસો તો એવા પીસાતા હતા એટલે મોંઘવારીમાં ઘનસામમાં દરેક કુટુંબમાં એક બેરોજગાર હશે હા દરેક કુટુંબમાં વાત સાચી છે આપડી બિલકુલ બહુ સત્ય એક વાત કરી દરેક કુટુંબમાં બેરોજગાર અત્યારે યુવાનો બધા બેસી રહ્યા હોય અને બીજી વાત તમને કહું તું કાંઈ કાલે પાછા બે રૂપિયા દૂધમાં વધારો કર્યો એટલે આ આ રીતે આ રીતે જે મોંઘવારી પહેલા તો શું હતું કે ભાઈ ચલો થયું તો આપણા ખિસ્સામાંથી ક્યાં પૈસા જાય છે લોકોના ખિસ્સામાંથી પૈસા જાય છે પણ પોતાના ખિસ્સાથી પૈસા નીકળવા માંડ્યા એટલે લોકો જાગૃત થઈ ગયા અને કે હવે આપણે આમાં હવે આપણે આપણી પાસે બીજો તો કોઈ અધિકાર છે નહીં માત્ર વોટ આપવાનો અધિકાર છે તો આપણે એમાં આપણે બતાવી દઈએ અને એમાં આ દેશની જનતાએ અત્યારે આ એક ઊભું કરીને બતાવ્યું એમને અને આમ જોવા જઈએ તો ખરેખર જો હવે વિરોધ પક્ષ મજબૂત થશે કદાચ ભાજપની સરકાર બેસે તો હવે વિરોધ પક્ષ મજબૂત થશે એટલે સરકારને જે મનમાની કરતા હતા એ હવે મનમાની નહીં કરી શકાય ખાસ તો હવે આ પબ્લિકે બતાવી દીધું કે જો ભાઈ અમે છીએ આગળ મનમાની જે તમે કરતા હતા એ હવે અમે નહીં કરી શકીએ એટલે એ એક વાત એક નાગરિકોએ દેશના જનતાએ આજે જે મતદાન કરી અને જે આજે આંકડા બહાર પડે એમાંથી એક સ્પષ્ટ થયું બીજી વાત બેરોજગાર અત્યારે હાલ જે સરકારે ભૂતકાળમાં જે વાતો કરી હતી કે અમે આટલી રોજગારી આપીશું આમ તેમ ફલાણું ટેકણું પણ એ એમાં એ ફેલ ગયા અને એમાં પણ રોજગારી આપી શક્યા નહીં હું ગાંધીનગરની આપણે ગુજરાતની વાત કરું સચિવાલયમાં અતારે એટલી બધી કેડરમાં એટલી બધી જગ્યાઓ ખાલી પડી છે કે સરકાર આજે ધારણ તો આજે પાંચ દસ હજાર માણસો તો આજે ભરતી કરી શકે એમ પણ સરકાર કેમ નથી કરતી એ જ ખબર નથી અત્યારે લગભગ બધી પોસ્ટો ચાર્જમાં ચાલે એકબીજાને ચાર્જમાં અત્યારે પોસ્ટો ચાલે છે ઘણી પોસ્ટો ખાલી છે અત્યારે એ ભાઈ સંજીવભાઈ ગાંધીનગરના જે એમને ખબર જ હશે પણ એ એ આ રીતે હજાર ગાંધીનગર એ કોર્પોરેશન એ કોર્પોરેટર જ છે પોતે તો ગાંધીનગર કોર્પોરેટરમાં પણ અત્યારે આઉટસોર્સ માણસો લેજે ભરતી કરો ને તમે ત્યાં આગળ અને ભરતી કરીને લોકોને રોજગારી આપો ને પણ એ આપવામાં ક્યાંક ને ક્યાંક ભાજપ ફેલ ગયું છે એ ગમે તે હોય એમને એ છે પછી બીજી વાત છે જે કોંગ્રેસે જાહેરાતો કરી કે ભાઈ અમે આવીશું તો અમે લાખ રૂપિયા મહિલાના ખાતામાં નાખીશું એટલે દર મહિને આઠ હજાર રૂપિયા અમે નાખીશું એ બહુ મોટી અસર કરી ગયું છે દેશની જનતામાં આપણે ગુજરાતમાં તો બહુ ઓછી વાત છે પણ જે અધર સ્ટેટમાં બીજા રાજ્યોમાં છે જે ગરીબ તો એ લોકોને આ બહુ મોટી અસર થઈ છે અને જેમ અરવિંદ કેજરીવાલે કીધું કે અમે વીજળી માફ કરી દઈએ એટલે એ બધા મુદ્દાઓ ખાસ અસર કરી ગયા છે બધા અને એના હિસાબે જ કદાચ આ પ્રજાએ આ અત્યારે હાલ જનાદેશ આપ્યો છે એટલે આગળ તો હવે જો હવે કેવી રીતે સરકારો બને છે આગળ એ જોવાનું રહ્યું જી ચોક્કસ જી સંજયભાઈ હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે બનાસકાંઠાની બેઠક જે ભાજપના હાથમાંથી ગઈ છે

જવાબ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં ઊભો થઈ શકે સવાલ આવે છે કે ભાઈ બેરોજગારીની વાત થતી ત્યારે બેરોજગારી માટે તો મારે ધ્યાન દોરવું છે તમામ પેનલિસ્ટ અને લોકોનું કે ભાઈ આ કોંગ્રેસની જે સરકાર હતી ને એણે તો સરકારની અંદર ભરતી પરનો પ્રતિબંધ લાદી દીધો હતો એમને ખબર જ નહોતી પડતી ભરતી કઈ રીતે કરવી એની સામે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે જુદી જુદી પરીક્ષાઓ જુદી જુદી લઈને અનેક લોકોની ભરતી કરી છે શિક્ષકોની ભરતી કરી છે પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરી છે અને સતત ભરતી અત્યારે ચાલુ જ છે અને એ વધુને વધુ પરીક્ષાઓની અંદર પણ સુધારો કરીને વધારે વધારે પરિણામ તટસ્થ રીતે થઈ શકે અને લોકોની ભરતી થાય એવો પ્રયત્ન કરે છે બીજું કે આપણે જોઈએ ને તો આજે હું દાખલા તરીકે આપની પાસે માંગુ કે મને અહીંથી બહાર નીકળું ને કોંગ્રેસના લોકો કે કોઈ પણ લોકો મને સો પ્લમ્બર આપે ને તો એને કાલથી નોકરી આપવા તૈયાર છું પણ તમે જો સરકારી નોકરીને જ રોજગાર ગણતા હો તે એ બરાબર નહીં સો વાયરમેનની જરૂર છે કાલની તારીખમાં મળી જાય નોકરી બરોબર છે પણ એ આપણે કયા સ્ફિયરમાં કઈ રીતે યુવકોને વાળવા પડશે કે જેથી કરીને કયા ક્ષેત્રમાં જરૂરિયાત છે રોજગારની રોજગાર કયા ક્ષેત્રોમાં છે એ દાખલા તરીકે જાપાન ની એકસો ત્રણ કંપનીઓ ગુજરાત છે તમને પ્રાયોરિટી મળશે તો એમ થયેલો યુવક કે બીકોમ થયેલો યુવક એના સરળતાથી નોકરી મળી જશે તો આવા બધા ફેરો ગોઠવી ગોઠવીને આપણે ઘણા બધા રોજગારી આપી સવાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે જે અમદાવાદ પૂર્વ બેઠક પર પણ ભાજપની જીત થઈ ગઈ છે હસમુખ પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે તો હસમુખ પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી છે જીતનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને સિરે આપ્યો છે હસમુખ પટેલે ભાજપના કાર્યકરો આગેવાનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે તો જનસેવાના કાર્યો માટે સદૈવ લોકોની વચ્ચે રહીશ તેવી વાત આજે હસમુખ પટેલ દ્વારા કરવામાં આવી છે છે પૂર્વના જે આંકડા પ્રમાણે આશા હતી તે આંકડાનારા ખુબ જ દરેક મિનિટની અંદર બદલાઈ રહ્યા છે પૂર્વના લોકસભા ઉમેદવાર એચ એસ પટેલ આપણી સાથે અશું ભાઈ જે પ્રમાણે આંકડો જે ટેબલની અંદર આંકડો અત્યારે દેખાઈ રહ્યો છે એનાથી વધારે આંકડો દેખાઈ રહ્યો છે દર મિનિટે ફેરફાર થઈ રહ્યા છે પણ આંકડો જે છે તમારી તરફે વધારે આગળ વધી રહ્યો છે બહુ સાચી વાત છે કારણ કે પ્રચાર દરમિયાન આ જનતાનો મૂડ જોવા મળ્યો હતો જનતાનું સમર્થન જોવા મળ્યું હતું જનતાએ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભી શાહના નેતૃત્વમાં જે વિશ્વાસ મૂક્યો હતો એ મને પ્રતિપાદિત થતો હતો મારા પ્રચાર દરમિયાન અને એનું જ રિફ્લેક્શન અત્યારે મતગણતરીમાં આપણને જોવા મળી રહ્યું છે સાથે મોદી સાહેબના કામ તો છે જ અસમુખભાઈને પોતાના પૂર્વના કામો રહેલા છે અને સાથે હવે પણ આગળના દિવસોમાં કાર્યો કરવાના છે લોકોનો એટલો વિશ્વાસ અને પ્રેમ રહેલો છે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન એક સાંસદ તરીકે જનતાની વચ્ચે રહ્યો છું જનતાના સુખ દુઃખમાં ભાગીદાર રહ્યો છું મારા વિસ્તારના પ્રશ્નોની વાચા જ્યાં જ કોર્પોરેશન સરકારમાં એ પ્રશ્નો ઉઠાવ્યા છે અને જનતાએ પણ એની નોંધ લીધી છે એટલે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનું નેતૃત્વ મારું પ્રજાની વચ્ચે રહી આત્મીય ભાવ આ બધાનું પરિણામ અત્યારે મતગણતરીમાં જોવા મળી રહ્યું છે એટલે કે એવું કહી શકાય આગામી દિવસોમાં જે પશ્ચિમનો વિકાસ છે પૂર્વનો વિકાસ આપણે આગળ વધારે લેવાના છે હું ઘણા બધા કામ એવા ગણાવી શકું કે પણ સંમત થાઓ પશ્ચિમ બનવા જઈ રહ્યું છે પરંતુ આ બધી વાત વિગતે આપણે પરિણામો વાત કરીશું એક મોટો આંકડો અને મોટા લીડની આપણે આશા અત્યાર સુધી પ્રચારમાં થઈ રહી હતી જે આંકડા અત્યારે પણ દેખાઈ રહ્યા છે શું કહે શું માની રહ્યા છે અમે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સાત લાખના લક્ષ્યાંક સાથે પ્રચાર શરૂ કર્યો હતો ત્યાં ગરમીના કારણે મતદાન ઓછું થયું પાંચ સાત ટકા એના લીધે કદાચ ક્યાંક ઘટાડો આવશે પણ જે પાટીલ સાહેબે લક્ષ્યાંક આપ્યો તો પાંચ લાખ કે પાર એ તો અમે અચૂક મેળવીશું વિકાસની જે રથ છે તે આગળ જવાનો છે અને સાથે સાથે જે જે પ્રમાણે પાંચ લાખની જે લીડ છે તે જીત સાથેનો જે આશાવાદ છે તે ઉમેદવાર હસુભાઈ પટેલે જાહેર કર્યો છે કેમેરામેન કુમાર રાણા સાથે મેહુલ દુધરે જ્યાં મંતવ્યનું જમદાવાદ મતદાનના પરિણામની ચર્ચા આપણે ચાલી રાખીશું પડે પડની ખબર મતદાનના પરિણામની મંતવ્ય ન્યૂઝ તમને આપતું રહેશે પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો મળીશું વિરામ બાદ મતદાનના પરિણામોની ચર્ચા ચાલુ છે અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ફરીથી જોડાઈ ગયા છે પ્રફુલભાઈ અને આ સાથે ઘનશ્યામભાઈ તેમજ સંજયભાઈ અને રમેશભાઈ તો જી રમેશભાઈ હું તમને પૂછવા માંગીશ કે બનાસકાંઠામાં કોંગ્રેસની સત્તા આવે છે તો હવે બનાસકાંઠામાં શું પરિવર્તન લાવવામાં આવશે બેન આપે જે પ્રશ્ન કર્યો એ અનુસંધાને ગેની બેન તો એક ચાલુ ધારાસભ્ય હતા અને હવે સાંસદ સભ્ય બન્યા છે જે પ્રકારે ધારાસભ્ય તરીકે નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી અને એમના કામો કરતા હતા એના કરતાં પણ વધારે કામો એક લોકસભા વિસ્તારની અંદર ગેનીબેન દ્વારા કરવામાં આવશે અને સાથે સાથે એ પણ કહું છું કે ગુજરાતની જે છવ્વીસ લોકસભાની સીટો છે ત્યાં જેટલા પણ ઉમેદવારો કોંગ્રેસ પક્ષ તરફથી ઊભા રાખવામાં આવ્યા હતા એમાંથી ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો જીત્યા હોય અને એની સામે કોંગ્રેસના ઉમેદવારોને જે મત મળ્યા હોય ને એ વચ્ચેનો જે નજીવી ડિફરન્સ હશે ને એ તમામ જગ્યાએ આવનાર દિવસોની અંદર એકદમ જમીન સ્તર સુધી જઈ લોકોની વચ્ચે જઈ અને કોંગ્રેસ કામ કરશે અને આવતી વખતે સારા મતો સાથે ફરીવાર ગુજરાતની અંદર છવ્વીસ લોકસભાની સીટોમાંથી મેક્સિમમ સીટો મેળવશે તેવી છેલ્લા આવનાર પાંચ વર્ષની અંદર અમે મહેનત કરીશું અને આ જે જીતની ખુશી જે કોંગ્રેસ પક્ષને છે એની સાથે સાથે ગેનીબેને એમના મત વિસ્તારની અંદર જે જે લોકોને વચનો આપ્યા છે એ તમામ જાતિ ધર્મના લોકોને સાથે રાખી સંવિધાનની રૂએ સમાનતાની રૂએ તમામ વ્યક્તિનું કામ કરવામાં આવશે

એ મોટા ભાગે સાચા નથી હોતા છેલ્લી છ લોકસભામાં ચાર વખત ખોટા પડ્યા છે બે વખત આંશિક થોડા આંકડાઓની નજીક જઈ શક્યા છે પરંતુ સંપૂર્ણ સાચા હોતા નથી કારણ કે જ્યાં કરોડો લોકો મત આપે છે ત્યાં તમે પાંચ હજાર કે છ હજાર કે સાત હજાર લોકોને પૂછી અને એના આધારે મોટું મોટું તારણ કાઢો એ બધે લાગુ પડે જેમનું તેમ લાગુ પડે શક્ય નથી કારણ કે જેને પ્રશ્ન પૂછો છો એ કોઈ કોંગ્રેસના વિસ્તારમાંથી આવતો હોય તો કોંગ્રેસનું સારું બોલવાનો ભાજપના વિસ્તારમાંથી આવતો હોય તો ભાજપનું સારું બોલવાનું અને જે મત આપીને નીકળે છે એક્ઝિટ પોલ એટલે શું કે મત આપીને નીકળે અને તમે પૂછો કે ભાઈ તમે કોને મત આપ્યો ને એના આધારે તમે તારણ કાઢો તો બધાય સાચું ના પણ બોલે અથવા તો ખોટું બોલે અથવા તો મિસગાઈડ પણ કરે એટલે એક્ઝિટ પોલ છે એ મોટા ભાગે સાચા નથી હોતા પોલમ પોલ હોય છે અને આ વખતે તો આંકડાઓમાં પણ ભૂલો હતી જે રાજ્યની અંદર એમણે વધારે બેઠકો બતાવી એટલી બેઠકો એ રાજ્યમાં હતી જ નહીં એટલે એક્ઝિટ પોલ છે એને આધારે બહુ જ કશું કહી શકાય એમ નથી બધા જ એક્ઝિટ પોલ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીના ત્રણસો પચાસથી ઉપર જ બતાવતા ત્રણસો પચાસથી નીચે એક પણ એક્ઝિટ પોલે નથી બતાવ્યું ત્રણસો બોતેર ચારસો એક ચારસો પાંચ બધા આ જ રીતે થતા હતા અને બીજું

કેટલા મતો પડ્યા છે કેટલા સ્ત્રીઓના મતો છે કેટલા પુરુષના મતો છે એ કાઢતા જો ચૂંટણી પંચને પણ અઠવાડિયું થતું હોય તો આ એક્ઝિટ પોલ પાસે તો ક્યાં એટલો સ્ટાફ હતો આઠ કે દસ કે પંદર યંગ છોકરાઓ એમાં ફરતા હોય છે જો ચૂંટણી પંચ પણ આઠ દસ દિવસ સુધી આંકડા નથી આપી શકતું તો આ તમને અડધો કલાકમાં આંકડા આપી દે એટલે આ એક્ઝિટ પોલ છે એની પોલમ પોલ ખુલ્લી પડી ગઈ છે અને તમે આ એક અમેરિકામાં ચાલુ થયેલું એક્ઝિટ પોલનું જીમી કાર્ટર અને રોનાલ્ડ જ્યારે સામસામે હતા ત્યારે જીમી કાર્ટરની તરફેણમાં વાતાવરણ છે એવું ચાલુ મતદાને એક્ઝિટ પોલ બહાર પડી ગયો અને પછી ત્યાંની અમેરિકાની કોર્ટમાં કેસ થયો અને એ લોકોએ એમ કહ્યું કે ચાલુ મતદાને કોઈ દિવસ એક્ઝિટ પોલ બહાર ના પાડવો અને એ ઓગણીસો ત્રીસ અને ચાલીસના ગાળામાં અમેરિકામાં ચાલુ થયું હતું અને ત્યારબાદ હિન્દુસ્તાનમાં તો ઘણું મોડું આવ્યું અને વિનોદ દુવા અને પ્રણવ રોય છે એ લોકો દૂરદર્શન ઉપર આ રીતે એનાલિસિસ કરતા હતા પરંતુ એ સ્વસ્થ એનાલિસિસ હતું એમાં બીજું કોઈની સહેસરમ નહોતી હવે તો આંકડાઓ વાળા પણ આવતા થઈ ગયા છે એટલે એક્ઝિટ પોલ છે એની પોલમ પોલ છે આ વખતે બરાબરની ખુલ્લી પડી ગઈ લોકોને શું હોય છે કે એક ક્યુરિયોસિટી હોય છે ને ક્યુરિયોસિટીમાંથી છે ને એક્ઝિટ પોલ આવે સર્વેક્ષણ આવે પછી જ્યોતિષના વર્તારા આવે સટ્ટાબજારના આંકડા આવે અને જે વિદ્વાન વિશ્લેષકો પત્રકારો જે ડિબેટ કરતા હોય એમાંથી જે આંકડા મળે તે આ આંકડાની પ્રજા ચર્ચા કર્યા કરતી હોય છે કે અહીંયા આવું થવાનું છે અહીંયા આવું થવાનું છે પરંતુ એ બધા વર્તારા છે ને એ જ્યારે રિયલ પરિણામ આવે ને ત્યારે ઘણું બધું બદલાઈ જતું હોય છે એક્ઝિટ પોલ છે એ અત્યારે બદલાઈ ગયા છે જે ચોક્કસથી શ્રી ગનશામભાઈ તમને પૂછવા માંગે છે કે એન્ડિએનો જે 400 પારનો દાવો હતો તેને લઈને અત્યારના પરિણામ જોઈને શું સંભાવના લાગી રહી છે તમને ના એક્ઝિટ જે સાહેબે વાત કરી ઇટ્યુ સાહેબે એક્ઝિટ પોલ જે જે રીતે દર્શાવવામાં આવ્યા હતા એ રીતે આખું ચેન્જ થઈ ગયું છે અને જો વાત કરીએ આપણે શેર બજારની વાત કરીએ તો આજે લગભગ સવારથી સેન્સેક્સ લગભગ 7500 પોઈન્ટ આજે ડાઉન થયો જો ખરેખર એનડીએ સરકાર બનવાની હોત તો આજે જે બે દિવસ પહેલા એક્ઝિટ પોલ જાહેર થયા અને જે રીતે બજાર ઉપર ગયું હતું અને બજાર પછી પાછું આજે જે રીતે પડ્યું આજે ડાઉન થયું એના ઉપરથી એવું લાગે છે કે એનડીએ સરકાર સરકાર બનાવી શકતું નથી કારણ કે બજારમાં એની સીધી અસર થાય એને કોઈ એ કરી શકે એમ નથી એટલે એ એ આજે આજે પણ અત્યારે હાલ પણ જો જોઈએ ને તો સેન્સેક્સ ઘણો ડાઉન થયેલો છે અને બજાર પણ એ રીતે ગયું છે એટલે એક્ઝિટ પોલ તો વર્ષોથી આવી રીતે ખોટા પડેલા જ છે ઠીક છે ક્યાંક સાચું પડ્યું હશે ક્યાંક બાકી એક્ઝિટ પોલમાં તો કોઈ એટલું જ તથ્ય હોતું નથી કારણ કે એસી રૂમમાં બેસીને એક્ઝિટ પોલ નક્કી કરવામાં આવે છે અને એટલે એમાં કંઈ કોઈ એવું હોતું નથી સંજયભાઈ હું તમને પૂછવા કે ભાજપના નેતાઓ દ્વારા જે ચારસો પાર દાવો કરવામાં આવતો હતો કે ઓલરેડી ક્લિયર કરેલું કે અમારી સીટ જે હતી અને સપોર્ટ મળતો તો એ ચારસો ની આસપાસ હતું જ ભાઈ એટલે એનડીએ ઓલ ઓવર ચારસો પાર થાય એવું એક વાતાવરણ બન્યું હતું કારણ કે આરોગ્ય સેતુથી માંડીને તમે જુઓ કંઈક કેટલાય કામ કર્યા કે પચીસ કરોડ લોકોને ગરીબીની રેખાથી આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર બહાર લાવી પચીસ કરોડ લોકોને આ નાની સુની વાત નથી ઘણા બધાને તો ખબર જ નહીં હોય કે ગરીબીની રેખાની નીચે એટલે શું ઉપર એટલે શું પણ બહુ જ સાચી વાત છે કે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં પચીસ કરોડ લોકો ગરીબીની રેખાની ઉપર આવ્યા તમે બીજી વાત બહુ જ મહત્વની છે કે એસી કરોડ લોકોને પાંચ કિલો અનાજ દર મહિને મફત અને ખરેખર વાસ્તવમાં પહોંચે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી આ બેનમૂન કામગીરી હતી તમે જુઓ કે ગુજરાતની અંદર તો આરોગ્યની અંદર કેન્દ્રના પાંચ લાખ મળે અને ઉપરાંત ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારના પાંચ લાખ એટલે દસ લાખ રૂપિયા આરોગ્યની તકલીફ દૂર કરવા માટે આપવામાં આવે એની સામે આ આપેલા વેસ્ટ બેંગોલમાં અને દિલ્હીમાં તો આરોગ્યની સેતુની આ યોજના દાખલ જ નહોતી થવા દીધી છતાં પણ ખબર નથી પડતી શું ગરબડ છે કે જેથી કરીને આ મતની અંદર એ રિફ્લેક્ટ થતું નથી તમે જુઓ કે નલસે જલ યોજના છે તો પંદર કરોડ લોકોને નલસે જલ યોજનાનો લાભ મળ્યો તો એ એ મત જે છે એ મત ભારતીય જનતા પાર્ટીના નામે અંકેત થવા જોઈતા હતા પણ ખબર નથી પડતી કે કેવી રીતે શું થયું એટલા માટે આ સરકાર પૂરેપૂરી મહેનત કરે છે હજી આવનારી આવતી આવતા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી એટલી જ નિષ્ઠાથી કામ કરશે અને એટલે જ અમે ચારસો પારનો નારો અમારા પરમ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપ્યો હતો અને એને અમે આજે પણ વળગી રહીએ છીએ અને આવનારી આવતીકાલે પણ એટલા જોશ અને ઉત્સાહથી અમે કામ કરવાના પ્રજાના પ્રશ્નોનો કે જેથી કરીને પ્રજા ખુશहाल રહે જી જે સંજયભાઈ પરંતુ તમે એ તો સ્વીકારો છો કે જે એનડીએ દ્વારા આજે દાવો કરવામાં આવ્યો 412 નો તે સત્ય સાબિત ન થાય છે આપણે એ જ ચર્ચા કરી કે પાર નો જે નારો હતો એ ઓલરેડી 400 ની આસપાસ તો કામ કરતા ન ભી नरेंद्र મોદીની સરકાર नरेंद्रભાઈ મોદીની સરકાર 400 ની આસપાસ તો ટેકો હતો સંસદ સભ્યોનો

સંજીવભાઈએ જે ચારસો પારની વાત કરી એની પર હું કહી શકું કે જો પ્રધાનમંત્રી ચારસો પારની વાત કરતા હોય ને એ ચારસો પાર તો જઈ શક્યા નથી એની સામે જે બહુમતીનો આંકડો છે એ બહુમતીના આંકડાથી નજીક છે તો શું આ એનડીએ ગઠબંધન છે એની હાર કહેવાય કે પ્રધાનમંત્રીની હાર કહેવાય એ એમણે સ્વીકારવું પડશે કેમ કે પ્રધાનમંત્રીએ આત્મકોન્ફિડન્સથી કહ્યું હતું ઓવર કોન્ફિડન્સથી કે ચારસો અને એ ચારસો પારના નારાની સામે લોકોએ શેરબજારમાં એટલા બધા પૈસા રોક્યા હતા અને એના કારણે અત્યારે જે રિઝલ્ટ આવી રહ્યું છે કે ત્રણસો ઉપર બી જતી નથી હવે ત્રણસો ઉપર જતી નથી ત્યારે ચારસો પારનો નારો તો ખોટો સાબિત થયો છે એ સંજીવભાઈએ મંચના માધ્યમથી સ્વીકારવું પડશે અને સાથે સાથે કે જે પ્રકારે પૂરા ભારતની અંદર ગમે તે જગ્યાએ કોઈપણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોદ્દેદારો કે કોઈ ઉમેદવારને પૂછવામાં આવે તો ચારસો પાર નિશ્ચિત છે કેમ કે દેશની જનતા અમારી સાથે છે દસ વર્ષનું અમારું જે શાસન છે એ જોયા પછી અત્યારે અમે લોકો ચારસો પાર થવાના છે આ ઓવર કોન્ફિડન્સ છે એ એ જે તૂટ્યો છે અને એ જ્યારે તૂટ્યો હોય ત્યારે એની હારનું ઠીકરું એને પ્રજા પર ના નાખવું જોઈએ અથવા કોઈ કાર્યકર્તા પર ના નાખવું જોઈએ પરંતુ જેને ચારસો પારનો નારો આપ્યો હતો એ પ્રધાનમંત્રીની હાર કહી શકાય જી પ્રભુલભાઈ હું તમને પૂછવા માંગીશ કે આ વખતે કોંગ્રેસે

અને એમને તો જાહેરાત કરીને કહ્યું કે અમે ભાજપ સાથે છીએ બીજો એક ભાગ બહુ મોટો છે જે એના હોદ્દેદારો હતા એના જે કુટુંબીજનો હોય એ ક્યારે વિરુદ્ધ જવાના નથી એટલે ક્ષત્રિયોની અસર નહીં થાય એવું મીડિયા પણ કહેતું હતું પરંતુ બે ત્રણ વસ્તુ આ જે ચર્ચામાંથી ઉપસી આવી એને હું થોડું પુનરાવર્તન ને જુદી દ્રષ્ટિકોણથી રજૂ કરવા માંગુ છું કે જે શેરબજાર તૂટ્યું એ જે રમેશભાઈ ઉલ્લેખ કર્યો ને શેરબજાર એટલે તૂટ્યું કે સવારે જે આંકડા આવતા હતા ને એમાં હંગ પાર્લામેન્ટ આવશે એવું પણ એક સિચ્યુએશન ઊભી થઈ હતી અને હંગ પાર્લામેન્ટ આવે તો અસ્થિર સરકાર આવે તમારા ઉદ્યોગોના વિકાસ માટે સ્થિર સરકાર જરૂરી હોય છે અને એની અસર આજે શેર બજાર ઉપર થઈ છે બીજું જે બેરોજગારીની વાત થઈ એમાં સંજીવભાઈ એમ કહ્યું કે કોંગ્રેસના શાસન વખતે તો પ્રતિબંધ હતો સંજીવભાઈ પ્રતિબંધ એટલા માટે હતો કે એ વખતે અમરસિંહભાઈની સરકાર હતી અમરસિંહ ચૌધરીની અને એ વખતે દુષ્કાળ પડ્યો હતો અને બધા જ નાણાં એમણે દુષ્કાળની રાહતમાં ખર્ચવા પડ્યા હતા એટલે એમણે પ્રતિબંધ મૂક્યો અને પછી કમનસીબ એ થઈ કે પછી ભાજપની સરકારો આવીને કોંગ્રેસની સરકારો જ્યારે જ્યારે આવી બધી સરકારો એ પ્રતિબંધને જેમનો તેમ ચાલુ રાખ્યો કેમ કે સરકારની તિજોરીમાં જે એસ્ટાબ્લિશમેન્ટનો મોટો ખર્ચ આવતો હતો એના પર કાબુ મેળવવા માટે થઈને બધાએ એને અનુસરાને લાંબા સમય સુધી ચાલુ રાખી અને બીજું એ છે કે ભરતી કરતી વખતે સરકાર હવે ગભરાવા એટલા માટે માંડી છે કે દર વખતે પેપરો ફૂટી જાય છે અને પેપરો ફૂટે એટલે બહુ મોટો વિવાદ થાય અને રોંગ બોક્સમાં સરકાર મુકાય સરકારની બદનામી થાય તો એને ભરતી કરવી કઈ પદ્ધતિથી એ બહુ મોટો સવાલ છે જો પરીક્ષા લેવા જાય છે તો પેપરો ફૂટી જાય છે એટલે આખો જે ભરતી છે ને એ ખરેખર તો જે મોદી સાહેબે શરૂઆતમાં વચન આપ્યું તો બે કરોડ રોજગારનું એ એ એ એના સંદર્ભમાં જો રોજગારી વધી હોત ને તો ચોક્કસપણે આજે પરિણામ ઉપર એની અસર દેખાતી હોત પરંતુ બધાયને સરકારી નોકરીમાં સમાવી શકાય એવું નથી એમની વાત સાથે હું સહમત છું વાત સાથે પરંતુ એને સંદર્ભમાં જે ધંધા ઉદ્યોગનો વિકાસ થવો જોઈએ એ એવા ધંધા ઉદ્યોગ ના વિકસ્યા કે જ્યાં માણસને રોજગારી મળે એટલે ધંધા ના જે અને એને નોટબંધી અને જીએસટીના કારણે કેટલાક નાના નાના ધંધાઓ બંધ થાય એટલે બેરોજગારીમાં પ્લસ થયું આ બધાની જે વિપરીત અસર છે એ આપણને અત્યારે પરિણામમાં જોવા મળે છે

છેલ્લા જે અત્યારે રુઝાન જોઈએ આપણે એમાં અત્યારે હાલ સ્પષ્ટ દેખાય છે પણ હવે સરકાર તો ભાજપની જ બનશે એમાં કોઈ બે મત નથી કારણ કે હવે આમ જોવા જઈએ તો બિહારનું મેઇન નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ બેના ઉપર બધાનો મદાડ છે ભાજપનો એના ઉપર મદાડ છે અને ઇન્ડિયા ગઠબંધન વાળાનો એના ઉપર મદાડ છે હવે એ કઈ બાજુ જાય છે એ એમાં જોવાનું રહ્યું પણ એમાં પણ તોડફોડ થશે હવે કારણ કે જે રીતે સત્તા હાંસલ કરવા માટે કોંગ્રેસ એટલે ઇન્ડિયા ગઠબંધન પણ પ્રયત્ન કરશે અને ભાજપ પણ પૂરો જોશ લગાવી અને પૂરો પ્રયત્ન કરશે હવે એ કઈ બાજુ એ ટર્ન લે છે એ ખાસ જોવાનું રહ્યું પણ અત્યારે આપણે એના એ બાબતમાં અત્યારે આપણા હાલ એ કહી શકીએ નહીં પણ જે રીતે પરિણામો જાહેર થવા માંડ્યા અને શરદ પવારે હમણાં જ જાણવા મળ્યું શરદ પવારે નીતિશને ફોન ઉપર વાત કરી એટલે એ રીતે હવે એ લોકોના સંપર્કો એકબીજાના અત્યારે હાલ એ લોકો કરવા માંડ્યા છે હવે કઈ બાજુ હવે એ રીતે એનડીએ સરકાર મારે પણ કોઈ બેસી રહેવાના નથી એ લોકો પણ એમની સાથે જ છે પણ એને પકડી રાખવા માટેના પ્રયત્નો કરશે એટલે હવે કઈ બાજુ એક ટર્ન લે છે જે અધર પક્ષો છે એ ખાસ જોવાનું રહ્યું અને સરકાર તો નવ્વાણું પોઈન્ટ નવ ટકા તો લગભગ ભાજપ જ બનાવશે એમાં કોઈ બેમત નથી પરંતુ ઘનશ્યામભાઈ જો અત્યંત પાતળી બહુમતી સાથે જો સરકાર બને તો નરેન્દ્રભાઈની ની જે કાર્યશૈલી છે એમાં અસર થાય એ વડાપ્રધાન બનવાનું પસંદ કરે કે નહીં એ સવાલ આપણે સંજીવભાઈ ને ચોક્કસ ચોક્કસ હા ભારતીય જનતા પાર્ટી માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર એનડીએ એ ચૂંટણી લડી છે અને આનંદનો વિષય છે કે એનડીએ બહુમતી મેળવી છે એ કઈ નાની સુની ઘટના નથી સતત ત્રીજી વાર સતત ત્રીજી વાર એનડીએ બહુમતી મેળવી છે અને એ બહુમતી એન્જોય કરવાની છે લોકોની સેવા કરવાની છે અને એ રીતે આગળ વધવાનું છે એટલે સ્વાભાવિક જ નરેન્દ્રભાઈ મોદી એનું નેતૃત્વ કરશે અને ભારતીય જનતા પાર્ટી ના માધ્યમે એનડીએ એ સરકાર ચલાવશે વાત આ નાની સુની નથી એટલા માટે કે એની સાથે

સંઘને હવે સો વર્ષ પૂરા થઈ રહ્યા છે આવતા દિવસોમાં એટલે સંઘ પણ એ રીતે બે હજાર પચીસો અત્યારે સંઘ અને ભાજપના સંબંધો કેટલા બહુ મોટો ભાજપના જે રાષ્ટ્રીય પ્રમુખ એમણે એક અંગ્રેજી અખબાર ને ઇન્ટરવ્યુ આપ્યો એમાં કે ભાઈ અમારે હવે આરએસએસ ની જરૂર નથી અમે જરૂર હતી ત્યાં સુધી ચોક્કસપણે અમે સાથે હતા પરંતુ અમારી પાર્ટી અત્યારે સક્ષમ થઈ ગઈ છે બહુ મોટી થઈ ગઈ છે અને હવે અમારે એમને મદદની જરૂર હવે આ શા માટે એમને નિવેદન કર્યું કયા સંદર્ભમાં કર્યું અને ચાલુ કેમ આની સામે મોટા પ્રશ્નો છે પણ જો ચારસો પાર આવ્યું હોત તો સંઘની જરૂર નથી પણ અત્યારે સંઘની એમને જરૂર પડશે એ વાત બી નથી હા ચોક્કસ પણ એ તો ભગીની સંસ્થા છે એટલે આ ભગીની સંસ્થા છે એને કરશે કદાચ ઇલેક્શનમાં કદાચ ગુજરાતમાં જે આ એક સીટ ગઈ એમાં પણ સંઘે જે રીતે કામ કરવું જોઈતું હતું એ રીતે સંઘે કામ કર્યું નથી એટલે કદાચ એક સીટનો જે માર પડ્યો એમાં પણ સંઘની ભૂમિકા હોઈ શકાય એવું ના નથી કહેતો કારણ કે હમણાં જ બે પાંચ છ દિવસ પહેલા સંઘની પ્રેસ કોન્ફરન્સ હતી એમાં જ મેં પૂછ્યું હતું એ લોકોને મેં કીધું ભાઈ આ ઇલેક્શનમાં કેમ તમે લોકો દેખાયા નહીં બરાબર આમાં ગાંધીનગર જિલ્લાના સંઘના એ બધા હતા તો એમને એ કીધું કે ભાઈ અમારી પાર્ટી અમારા ઉપરથી જે નિર્ણય આવે અમારે કરવાનો હોય છે

અત્યારે માન્ય રત્નાકરજી જે સંઘના પૂર્વ પૂર્ણકાલીન કાર્યકર્તા છે એમના માર્ગદર્શનમાં ચૂંટણી લડાઈ છે એ શક્તિ કેન્દ્ર છે અમારું કે જે જેમાંથી પ્રેરણા લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કામ કરતા હોય છે એટલે વાત તમે સમજો કે જયારે રામ મંદિર બન્યું ત્યારે રામ મંદિર અંગેના કાર્યક્રમો એ સંઘના એની ભગીની કાર્ય સંસ્થાઓના માર્ગદર્શનમાં થયું છે ભારતીય જનતા પાર્ટી હતી નહીં એટલે એવો કોઈ પ્રશ્ન એવો કોઈ પ્રશ્ન આવતો નથી કે સંઘ અને ભારતીય જનતા પાર્ટીના સંબંધો કેવા છે એ પ્રશ્નાર્થો ક્યાંથી ઉભા થયા એ પ્રશ્ન છે જ કીધું તું ભાઈ

પાંચસો તેતાલીસ બેઠકનું આપણે એનાલિસિસ કરવા જઈએ તો ઓછામાં ઓછા આઠથી દસ કલાક થાય પરંતુ જે ટોપની જે હોય છે એનું જ એનાલિસિસ કરાય કે ભાઈ નરેન્દ્ર મોદીની બેઠકનું શું છે રાહુલ ગાંધીનું શું છે સ્મૃતિ ઈરાની જે અમેઠીમાં હારે છે એનું શું છે એ એ રીતે આપણે ચોક્કસ મોટા નેતાઓનું કહી શકીએ કે જે લીડ છે ગુજરાતની અંદર તમે જો કે સી આર લીડ મોટી દર વખતે આવે જ છે એટલે એમની પાંચ લાખથી ઉપર એ સ્વાભાવિક છે અમિતભાઈ શાહ જેમણે દસ લાખનું ટાર્ગેટ રાખ્યું હતું એમની પણ છ લાખની આજુબાજુ હશે એવું ચોક્કસ આપણે માની શકીએ કારણ કે હજુ તો એ આંકડા આવ્યા જ નથી અને જ્યાં સુધી ચૂંટણી પંચે એ આંકડા જાહેર ના કરે ત્યાં સુધી આપણે એનું એનાલિસિસ પણ ના કરી શકીએ પરંતુ અત્યારે લીડની વાત કરીએ તો ચોક્કસપણે જે ગુજરાતની અંદર સી આર પાટીલ અમિતભાઈ ખૂબ જ મોટી લીડથી આગળ છે અને કદાચ થોડી વારમાં જીતેલા પણ જાહેર થઈ જશે એ થઈ ગયા હશે પણ પરંતુ જે કેન્દ્રના જે ટોપના લીડર્સ છે એના પણ હવે આંકડાઓ આવતા થશે કારણ કે અત્યારે તમે જુઓ કે બસો પંચાણું અને એનડીએ ને બસો ત્રીસ અને અઢાર અધર્સ એના ઉપર ક્યારનો એ આંકડો સ્થિર થઈ ગયો છે એમાં વધઘટ થતી નથી એટલે કેમ કામ ધીમું ચાલી રહ્યું છે એ એ એનું કારણ પણ પછી આવશે કે ભાઈ કેમ આ સ્થિર થઈ ગયું હતું ઘણી વખત કોઈ ટેકનિકલ કારણો પણ આવી ગયા હોય કોઈ વિવાદના કારણે પણ અટકી ગયું હોય કે શું પ્રશ્ન છે એ તો આપણને પછી જાણવા મળશે પણ બસો પંચાણું અને ઇન્ડિયા ગઠબંધનની બસો ત્રીસ ને અઢાર અધર્શ આ આંકડો ઘણા સમયથી સ્થિર થઈ ગયો છે એટલે તમે જે એનાલિસિસ ની વાત કરો છો એ તો જ્યારે ચૂંટણી પંચ એના તમામ આંકડાઓ જાહેર કરે ત્યારે જ આપણને એનું એનાલિસિસ કરી શકીએ કે એની ખબર પડે જે ચોક્કસ છે જે ગનસામભાઈ હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે થોડી સડો બાદ જે મતદાનના પરિણામનું જે ચિત્ર છે આપણને સ્પષ્ટ થઈ જશે અને મતદાનના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ શેરબજારમાં કેટલી ઉથલપાથલ થશે તેની લઈને આપનું શું કહેવું છે ના ચોક્કસ બજાર ઉપર એની અસર થવાની જ છે અને કોણ સરકાર બનાવે છે એના ઉપર મેઈન ખાસ તો બજારની નજર પણ હશે એટલે સામાન્ય એ થતું હોય છે તો પણ બજાર ઉપર એની તરત અસર જોવા મળે છે એટલે હવે તો સરકાર બનવાની છે એટલે બજાર ઉપર એના આર્થિક વ્યવહારો કેવા હશે કોણ સરકાર બનાવે છે એના એના વિચારો કેવા હશે એમની વેપારની પોલિસી કેવી હશે જે તે સરકાર બને એની એના ઉપર બજાર ચાલતું હોય છે અને બજાર એના ઉપર મૂળ એનો બજારનો ખબર પડશે અત્યારે કહેવું બહુ એડવાન્સ કહેવાય પણ કોણ સરકાર બનાવે છે એના ઉપર આ ચોક્કસ એનડીએ જો સરકાર બનાવશે તો સો ટકા બજાર એનું કરવટ બદલશે અત્યારે જે રીતે સન્સેટ તૂટ્યો છે તે એ પાછો ચાર હજાર પોઈન્ટ અપ બી થાય એટલે એમાં કોઈ નવાઈ નથી જો ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે તો એ લોકોનો વિચાર બજાર પ્રત્યે કેવો હશે સરકાર દેશના વેપાર પ્રત્યે એમનો કેવો વિચાર હશે એ ગઠબંધનો બધા કેવા હશે એના ઉપર બજાર ચાલશે અને એ પણ નિર્ણય એ વખતે જે તે સરકાર બનશે તારે લેવાશે એટલે અત્યારે બજાર માટે કેવું એ બહુ એડવાન્સ ચોક્કસથી

અને બીજી એક વાત કહું બેન કે ગુજરાતની અંદર એક સે હાથ જોડો એક સમિતિ બનાવવામાં આવી હતી અને એ હાથસે હાથ જોડો સમિતિ છે ને એને દરેક લોકસભાની અંદર જે કાર્યકર્તાઓ જોડાયા હતા એમને એની અંદર ડેઝિગ્નેશન આપીને એ પાયાના કામો સુધી લગાડી દેવામાં આવ્યા હતા નાનામાં નાના વ્યક્તિ સુધી જેમ ભારતીય જનતા પાર્ટીની અંદર બુથ પ્રમુખ બનાવવામાં આવે છે એવી જ રીતે હાથસે હાથ જોડો સમિતિ જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલના નેતૃત્વમાં આખી જે બની અને એમને એક ટાર્ગેટ આપવામાં આવ્યો તો કે તમે લોકો સુધી જાઓ અને નાનામાં નાના વ્યક્તિની સમસ્યા શું છે આ વખતનો એમનો મૂડ કેવો છે ગુજરાતની અંદર છવ્વીસમાંથી છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે ત્યારે આપણી ફરજ બને છે કે આ વખતે સરકાર સામે આટલી એન્ટી ઇન્કમન્સી છે તો નાનામાં નાના વ્યક્તિ સુધી તમે જાઓ એટલે એ જે હાથ છે હાથ જોડો જે સમિતિ છે એ નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી છે છેવાડાના માનવી સુધી પહોંચી છે અને એટલા માટે કોંગ્રેસના જે ઉમેદવારો ઉભા રહ્યા એમાંથી અમે જે ટાર્ગેટ કર્યો હતો કે છ સાત સીટો અમને મળશે એમાંથી કયા ઉમેદવારને કેટલા મતો મળે છે ને એની સામે કોણ કેટલા મતથી જીતે છે એ વચ્ચેનો જે પાતળો સરસાઈ છે અથવા મોટી સરસાઈ એ ત્યારે જ ખબર પડશે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે રમેશભાઈ એમાં હું ઉમેરવા માંગુ છું આ વખતે બે પ્રશ્નો સૌથી મોટા પ્રચારની અંદર કોંગ્રેસની સામે હતા એક મોટો પ્રશ્ન હતો નાણાં ભીડનો કારણ કે તમારા બેંકના ખાતાઓ છે એ ચૂંટણી જાહેર થઈ એ ગાળામાં જ સીલ થઈ ગયા હતા એટલે તમે એમાંથી નાણાં ઉપાડી શકો એમ નહોતા એટલે નાણાં ભીડ હતી અને બીજું તમારું નબળું સંગઠન અને નબળું જે બુથનું મેનેજમેન્ટ છે આ બે વસ્તુ ઉડીને આંખે વળગેવી હતી જેને કારણે તમે જે સીટો ઉપર ટાર્ગેટ કરી હતી એના ઉપર પણ તમે ધારું પરિણામ ના લાવી શક્યા લાગશે કે પાટણને છે પાટણમાં થોડી વધારે મહેનત કરી હોત તો વાંધો ના આવે પરંતુ જે પાટણને થોડા માટે બેઠક જતી રહી એટલે જે તમે ટાર્ગેટ કરેલી બેઠક હતી એના ઉપર પણ તમને નબળું સંગઠનનો પ્રશ્ન બહુ નડ્યો છે આપની વાત સાચી છે અને આવનાર દિવસોની અંદર જ્યાં જ્યાં કોઈ ખામી રહી છે તે પાર્ટી ચિંતન કરી અને ત્યાં સંગઠન મજબૂત કરશે અને આવનાર દિવસોની અંદર સારું અમે દિવસો સંજયભાઈ હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે ભાજપ દ્વારા હવે ગુજરાતમાં વિકાસ માટે કેવી કામગીરી કરવામાં આવશે જેનાથી જનતાને સંતોષ થશે કારણ કે ગુજરાતમાં પચીસ બેઠક પર ભાજપની સત્તા આવી છે

લોકસભા નરેન્દ્ર મોદી નીતિશ નાયડુ મોદી ના નેતૃત્વ સતત ત્રીજી વખત એનડીએ ની સરકાર જોવા મળી રહી છે સત્તાની ચાવી નીતિશ અને ચંદ્રબાબુ નાયડુના હાથમાં જોવા મળી છે તો ટીડીપી 16 સીટો અને જેડીયુ ને 15 સીટો પ્રાપ્ત થઈ છે તેવી વિગતો હાલ સામે આવે છે બહુમત જરૂર પડે તો 272 સીટની વાલા સમાચાર સામે આવ્યા છે જ્યાં એનડીએ માં જોડાયેલા ચંદ્રબાબુ નાયડુ પક્ષ બદલશે તે પ્રશ્ન અહીં જોવા મળી રહ્યો છે શું નીતિશ કુમાર પલટી મારી શકશે નીતિશ કુમાર પક્ષ બદલશે તેને લઈને આપનું શું કેવું છે પક્ષ બદલવા માટે ટેવાયેલા છે એટલી બધી વખત એમણે પક્ષ પલટો કર્યો છે કે એનું નામ જ પક્ષ પલટું બાબુ પડી ગયું છે એટલે અને બીજું જયારે ઇન્ડિયા ગઠબંધન ઉભું થયું ત્યારે એનું નેતૃત્વ કન્વીનરે પોતે પટણા ની અંદર પહેલી બેઠક મળી જયારે એનડીએ ની ત્યારે ફાઉન્ડર એ હતા સર્વે સર્વા હતા નીતિશ બાબુ પરંતુ પછી અચાનક જ કેમ મોદી સાહેબ સાથે બેસી ગયા કોઈને ખબર નથી પડી પરંતુ હજુ તે કઈ તરફ ઢલશે એના માટે કોઈ કશું કહી શકે એમ નથી કારણ કે તમામ રાજકારણીઓ છે એ સત્તા અને સંપત્તિની લાલચ માટે આવતા હોય છે એની મહેચ્છા માટે આવતા હોય છે ક્યાં એને વધુ સત્તા મળે એવું છે ક્યાં સંપત્તિ મળે એવું છે એ તરફ ઢળી જતા હોય છે મોટા ભાગના કદાચ કોઈ અપવાદરૂપ હશે સેવા કરવા આવતા હોય બાકી સેવા શબ્દ છે હવે શબ્દકોષના બે પૂઠા વચ્ચે ધૂળ ખાતો થઈ ગયો છે એટલે કયો રાજકારણી ક્યાં ક્યારે પલટી મારે એ કહી શકાય નહીં તમે જુઓ ને કે એકસો છપ્પન મેળવ્યા પછી ભાજપની અંદર બીજા ધારાસભ્યો કોંગ્રેસના ગયા એટલે ક્યારે કોણ ક્યાં પલટી મારશે એ કહેવું અઘરું છે અને એમાં તે આ આ બધા જે રાજકારણીઓ છે એ એક બહુ જ કસાયેલા અને બહુ ખરાબ સબ આવતો ખંધા રાજકારણીઓ છે ક્યારે ક્યાં પલટો મારશે કોઈને ખબર ના પડે એક એક બેન એક વાત કહેવાની રહી ગઈ કે અત્યારે જે આ ઇલેક્શન પરિણામ છે આજે એટલે જ્યારે જ્યારે પરિણામ આવે છે ત્યારે જે ઉમેદવારો જીતે છે તો અત્યારે ગણિક બેનની વાત થઈ કે 30000 મતોથી જીત્યા આજે જે ત્રીસ હજાર મત છે એ ત્રીસ હજાર મત એ બહુ મોટી સંખ્યાના કહેવાય કે ત્રીસ હજાર મત પરંતુ જ્યારે કોઈ એક લાખ મત થી જીતતું હોય દોઢ લાખ મત થી જીતવું હોય બે લાખ મત થી જીતતું હોય ત્યારે બપોરે મેં એક ન્યૂઝ ટ્વેન્ટી ફોરના પત્રકારના મોઢેથી સાંભળ્યું હતું સ્ટેટમેન્ટ કે મધ્યપ્રદેશ ની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં ઇન્દોરમાં એક લાખ પંચોતેર હજાર મત નોટામાં પડ્યા છે આ બહુ જ વિચારવા જેવી બાબત કહેવાય મતદાન ના પરિણામ પર ચર્ચા આપણે ચાલુ રાખીશું અને આજના મતદાન ના પરિણામની પડે પડ ની ખબર મંતવ્ય ન્યૂઝ તમને આપતું રહેશે પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામ નો મળીશું વિરામ બાદ